स्वागत है तमारु दिल से देसी फूड में। आज आप रसमलाई बनावाना छे। पहले कढ़ाई में थोड़ो पानी उमेरसू जेथी आपणो दूध चोटे नहीं। अने आ 500 ml दूध छे ए उमेरसू अने एने गरम थवा देसू। हवे आपणे ब्रेड ने कट करी लेसू। एनी साइड छे ए कापी लेसू। एज હવે આપણે બ્રેડને આવી રીતે કટ કરી લેશું અને એના 4 ભાગ આવી રીતે કરી લેશું। આ ઘરની તાજી મલાઈ છે, એનામાં આપણે 1/2 ચમચી દાળેલી ખાંડ ઉમેરશું અને આ નારિયેળનું ખમણ છે એ 2 ચમચી ઉમેરશું અને મિક્સ કરશું। હવે આ મલાઈ, ખાંડ અને નારિયેળનું ખમણ એનું જે ફિલિંગ છે એ આપણે વચ્ચે લગાવી દઈશું। અને આવી રીતે એને દબાવી અને ફિટ કરી લઈશું। દૂધ બરાબર ગરમ થઈ ગયો છે, હવે આપણે એનામાં આ કસ્ટર્ડ પાવડર ઉમેરશું। અને એને હલાવશું હવે આપણે 4 ચમચી ખાંડ ઉમેરશું। અને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવશું। હવે આપણું કસ્ટર્ડનું મિશ્રણ બરાબર તૈયાર થઈ ગયું છે। હવે આપણે થોડીક બદામની કતરણ ઉમેરશું, પિસ્તા, અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડીક વાર એને ઠંડો થવા દઈશું। હવે આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એના ઉપર કસ્ટર્ડવાળું દૂધ ઉમેરશું, ઠંડો ઠંડો સર્વ કરીશું। તૈયાર છે બાળકોને ભાવે એવી રસમલાઈ।